તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આજે કોંગ્રેસી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વર્ષ 1995ના કોર્ટ કેસમાં સજા ફટકારતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા છે। ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસી ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। અમે નામદાર અધ્યક્ષને ચૂંટણી પંચને વિધાનસભાના સચિવશ્રીને લેખિતમાં પણ અમારા સભ્યશ્રીએ રજૂઆત કરી હતી, અમે પોતે આવીને રજૂઆત કરી હતી કે ભગાભાઈનું જે સસ્પેન્શન છે એ અધૂરી માહિતીઓને આધારે છે, પ્રવર્તમાન કાયદો નીતિ નિયમો અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનથી વિરુદ્ધ અને ગેરબંધારણી છે। તાત્કાલિક અસરથી 5મી તારીખે અધ્યક્ષશ્રી દ્વારા જે સભ્યપદને નિલંબિત કરવા માટેનો હુકમ થયો છે એને રદ કરવામાં આવે, ભગાભાઈનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવે અને જ્યાં સુધી આનો આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી તાલાળાની પેટા ચૂંટણી એને સ્થગિત કરવામાં આવે। એમ છતાં રાજકીય બદઈરાદાથી પ્રેરિત સત્તામાં બેઠેલા લોકોએ સત્તાનો દુરુપયોગ કરી ગેરબંધારણીય રીતે વિરોધ પક્ષના એક કર્મઠ અને નિષ્ઠાવાન ધારાસભ્યના અધિકારોને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અધ્યક્ષશ્રીને આજે રજૂઆત કરી ત્યારે એમણે પણ એ વાત સ્વીકારી કે આ દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવો બનાવ બન્યો છે કે જે અંગે સુપ્રીમ હાઈકોર્ટની અંદર ભગાભાઈએ જે અરજી કરી છે એનો નિર્ણય એ દેશને નવી દિશા ચીંધશે। 26 જેટલા ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે કહ્યું કે અમે સરકાર સાથે આરપારની લડાઈ લડીશું અને તેઓએ અધ્યક્ષશ્રીની ચેમ્બર બહાર બેસીને ધરણા કર્યા હતા। પણ ધારાસભ્યના અધિકારનું રક્ષણ કરવાની જેમની જવાબદારી હતી એવા પદ ઉપરથી પ્રવર્તમાન કાયદા નીતિ નિયમો અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનથી વિપરીત ગેરબંધારણીય રીતે સરકારના દબાણ નીચે કરવામાં આવેલો નિલંબનનો હુકમ એને અમે વખોડી કાઢીએ છીએ। આ દેશમાં લોકશાહીને મારવાનો જે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રયાસ કર્યો છે એને સમગ્ર ગુજરાત આજે વખોડી કાઢે છે અને તાત્કાલિક ધારાસભ્યશ્રીને 5 વર્ષ માટે કામ કરવાનો મળેલો અધિકાર એનું પુનઃસ્થાપન થાય, અધ્યક્ષશ્રી દ્વારા કરવામાં આવેલો હુકમ એ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, સભ્યપદનું પુનઃસ્થાપન કરવામાં આવે અને નિર્ણય ન થાય ત્યાં સુધી તાલાળાની પેટા ચૂંટણીને રોકવામાં આવે એવી અમે માગણી કરી હતી। કમનસીબે સત્તાના દબાણ નીચે 5મી તારીખે ગેરબંધારણીય રીતે થયેલો હુકમ અમે રજૂઆત કર્યા છતાં નામદાર અધ્યક્ષશ્રી દ્વારા આનો કોઈ પ્રત્યુત્તર આજ દિવસ સુધી આપવામાં આવ્યો નથી। 16મી તારીખે 11મી તારીખે માનની બંધારણી વડા રાજ્યપાલશ્રીને પણ અમે વિવિધ આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી હોવા છતાં એમનો આજ દિવસ સુધી પ્રત્યુત્તર કે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી જાણમાં નથી।